વાત કરીએ જામનગરની તો ખોજાનાકા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા છે. વડોદરામાં ફરજ બજાવતા પીએસઆઈએ ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે. તવા હોટલ પાસેનો આ બનાવ છે. પોલીસે જોકે આ વાતને અફવા ગણાવી દીધી છે. એટલે એક રીતે આ વાતને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખોજાનાકા વિસ્તારમાં મોડી રાત્રે પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા છે. વડોદરામાં ફરજ બજાવતા પીએસઆઈએ ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે. વિગતો મેળવીએ સંવાદદાતા દિવેશ વાઇડા પાસેથી. દિવેશ, મોડી રાત્રે પીએસઆઈએ તેમની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી હોવાની વાત સામે આવી છે. શું વિગતો ખુલી રહી છે? જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલું સ્પાર્ક સ્ટુડન્ટ છે તેની બહારના વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ હતી. કોઈ વડોદરાના પીએસઆઈ દ્વારા ફાયરિંગ થયું હોવાની વાત ચર્ચાઈ રહી હતી, જેના લીધે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસે હાલ આ બાબતે સમગ્ર કોઈ ખુલાસો કર્યો નથી અને માત્ર આ વાતને અફવા ગણાવી છે. જી દિવેશ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જાણીએ તવા હોટલ પાસેનો બનાવ છે. પોલીસ જાણકારી મળતા જ પહોંચી હતી તપાસ કરવા માટે, પરંતુ અંતે પોલીસે વાતને માત્ર અફવા ગણાવી છે. વડોદરામાં ફરજ બજાવે છે આ પીએસઆઈ કે જેના દ્વારા જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા છે.